ટર્મિનલના કામોમાં થયેલા ભ્રષ્ટાચારની યોગ્ય તપાસ તેમજ અન્ય કેટલાક પ્રશ્નોને લઈ ભારતીય કિસાન સંઘ દ્વારા ભચાઉ મામલતદાર સમક્ષ રજૂઆત કરાઈ। गत तारीख 19/6/2020 ना कच्छ भारतीय किसान संघ द्वारा कच्छ नर्मदा मुख्य नहर ने मुलाकात लेवाई हती, जे समय केटलीक बाबतो सामे आवी छे। तेना प्रति कच्छ भारतीय किसान संघ द्वारा भचाउ मामलतदार ने रजूआत करवामां आवी छे। हाले चोमासानी सीजन में बियारण तेमज रासायणिक खातर सहित समस्याओ उद्भवे छे, तेनो निकाल करवा रजूआत कराई छे। मांजूवासथी टप्पर नर्मदा केनाल स्थल परीक्षण करता जाणवा मळेली विगतो मुजब कच्छ ब्रांच केनालनी नियमित पाणी वहन करवानी क्षमता 178 क्यूमेक्स छे, परंतु सरदार सरोवर नर्मदा निगमना अधिकारीओनी बेदरकारी अने कॉन्ट्राक्टर द्वारा आचरवामां आवेल भ्रष्टाचारना कारणे वर्तमान केनालनी जे स्थिति छे ते जोता आ केनाल नियत करायेल क्षमता मुजब पाणीनुं वहन करी शकाय तेम जणातुं नथी। आ बाबतनो अहेवाल कच्छना नामांकित समाचार पत्रोमां तारीख 1/7/2020 प्रकाशित करवामां आव्यो हतो। कच्छने सिंचाईना पाणी मळे ते माटे सरकार हजारो करोड़ना खर्चा करी रही छे, त्यारे केनालना कामोमां आचरायेला भ्रष्टाचारनी तपास माटे समिति रचवामां आवे अने जवाबदार कंपनीने ब्लेकलिस्ट करवामां आवे तेवी मांग करवामां आवी छे। કે અમે 29/6 કેનાલની વિઝિટ કરી, બરાબર છે, નર્મદા કેનાલની, ત્યારે અમને જાણવા મળ્યો ઠેઠ આપણે માજુવાસ્તી કરી અને ઠેઠ અહીંયા ટપ્પર ડેમ સુધી અમે વિઝિટ કરી હતી। એની અંદર સાહેબ એવો જાણવા મળ્યો કે ભ્રષ્ટાચારની કોઈ સીમા નથી। અમારા દેશી ભાષામાં કહીએ તો રોટલામાં મીઠો પડે એટલો હાલે, પણ આ તો મીઠામાં રોટલો પડે એટલો બધો છે ભ્રષ્ટાચાર। એટલે અમે એમ કહી છીએ કે સત્વરે આની તાત્કાલિક આની નિમણૂક થાય અને આની તપાસ પંચની નિમણૂક થાય અને તાત્કાલિક કામ થાય અને સારા કામ થાય તો જ કચ્છને પાણી મળશે, ને કચ્છને પાણી મળશે નહીં। બીજો એ કે અમારા લગભગ 5-1 હજાર ખાતા અત્યારે બાકી છે 13,600માં, એ પણ તાત્કાલિક ખેડૂતોના ખાતામાં આવ્યા નથી, એટલે તાત્કાલિક ખેડૂતોના ખાતામાં પડે। અને અત્યારે હાલના સમયમાં નિગમનું બિયારણ જે મળે છે એ બિયારણ નથી, ખાતર નથી। હવે કાલે જ વાવણીનો સમય છે, કાલે ખેડૂતો વાવવા જશે તો શું વાવશે, એટલે તાત્કાલિક આ પ્રશ્ન પણ તાત્કાલિક ઉકેલાઈ જાય। બીજું કે ગઈ સાલ જે અતિવૃષ્ટિને કારણે ખેડૂતો જે પાક વીમો ભરેલો હતો એની મુદત પૂરી થઈ ગઈ છે, તો આજથી સુધી કોઈ ખેડૂતના ખાતામાં અથવા કોઈ ખેડૂતને માહિતી નથી કે ક્યારે પાક વીમો મળશે, એટલે તાત્કાલિક પાક વીમો મળે એ પણ આજે અમે માંગ કરીશું।